નજીક આવતાની સાથે જ બંને પક્ષો દ્વારા એકબીજા પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સામ બિત્રોડા ઉપર કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા અને જેના વળતા જવાબમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા, જેમાં તેઓએ કહ્યું કે 10 વર્ષનો ભાજપે હિસાબ આપવો જોઈએ, કેમ તેની વાત થતી નથી, ભાજપ એક જુમલા પાર્ટી છે અને સતત જૂઠાણું ફેલાવવાનું કામ કરે છે. વધુમાં કહ્યું કે મનમોહન સિંહે સ્પષ્ટ કહ્યું હતું કે આ દેશમાં વિકાસ કરવો હશે તો આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને સિંચાઈ પર ભાર આપવો પડશે. બંને પક્ષો દ્વારા સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા છે. તમને કહ્યું કે અમે એક એક જેની પાસે સંપત્તિ છે એ સંપત્તિનો સર્વે કરાવીશું અને પછી એ સંપત્તિને વેચી દઈશું. આજે જે સંપત્તિ છે સ્વાભાવિકપણે હિન્દુ અવ્યક્ત કુટુંબ હોય કે હિન્દુ જે લોકો છે એમને એક બચતની એમનામાં એક ટેવ છે અને એટલા માટે ઘણીવાર એ પોતાના બાળકોને પણ મર્યાદિત કરે છે અને એમાંથી પણ એ ખર્ચ ઘટાડીને એ બચત કરીને પોતાના વારસદારને સુખી જીવન, સમૃદ્ધ જીવન આપવા માટેનો પ્રયત્ન કરે છે. જ્યારે રાહુલે જે કહ્યું છે કે અમને કહો કે અમે સંપત્તિનો સર્વે કરાવીશું અને એ સર્વેમાં જે સંપત્તિ આવશે એ અમે વેચી દઈશું, કેવા લોકોને? જે વાત ડોક્ટર મનમોહનસિંહજી જેવા વિશ્વ પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને દેશને 10-10 વર્ષ સુધી જેમને નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી નેતૃત્વ આપ્યું એવા ડોક્ટર મનમોહનસિંહ વિશે ભ્રમ ફેલાવવા માટે આ લાંબા સમયથી જૂઠાણું ચલાવવા આવે છે. માનનીય ડોક્ટર મનમોહનસિંહજીએ 9 ડિસેમ્બર 2006 રોજ સ્પષ્ટપણે એમને પોતાના ઓલામાં વાર્તાલાપમાં સ્પષ્ટપણે કીધું કે આ દેશની અંદર જો આપણે વિકાસ કરવો છે અને દેશને પ્રગતિના માર્ગે લઈ જવો છે તો શિક્ષણ, આરોગ્ય, ખેતી, સિંચાઈ, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અધર બેકવર્ડ ક્લાસ એટલે પીછા વર્ગ અને માઇનોરિટીના માટેના એમના વિકાસના વિવિધ પ્રોગ્રામોને ઘડી કાઢવા પડશે અને એમનું અપ્લિપમેન્ટ ઓફ ધી પુઅર પીપલ આવું સ્પષ્ટપણે બોલાવેલો વિડીયો પણ અમે નેશનલ લેવલથી તમામ માધ્યમમાં ઉપલબ્ધ છે.